વિદ્યાર્થી મિત્રો આ રીતે પાઠ્યપુસ્તકની અંદર આ કોલમ જોઈ અને તમારે પણ આનો અભ્યાસ કરવાનો છે અને પાઠ્યપુસ્તકમાં લખવાનું છે કરીને જે પ્રવૃત્તિ જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ગણિતના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 18 છે 18 પર આજની પ્રવૃત્તિ આપેલી છે એક સસ્તુ છે એ રસ્તા કૂદકા મારે છે અહીંયા લખેલું છે 10 ની ગણતરી અહીંયાથી અને 10 નો કૂદકો માર્યો એટલે કેટલા પર ગયું 20 પર 20 પરથી 10 નો કૂદકો મારી એટલે કેટલા પર આવીએ 30 30 માંથી 10 પર કૂદકો મારી એટલે કે 40 40 પરથી 10 નો કૂદકો મારી એટલે કે 50 50 માંથી 10 નો કૂદકો મારી એટલે 60 એમ કરતા કરતા 100 સુધી પૂર્ણ કરે છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ 10 માં 10 ઉમેરી દઈએ 10 માં 10 ઉમેરી દઈએ એટલે કેટલા થઈ જાય છે 20 અને 20 માં 10 ઉમેરીએ એટલે કેટલા થાય છે તો આ રીતે આપણે 10 10 ની ગણતરી કરી શકીએ છીએ 10 માં 10 ઉમેરે એટલે 20 20 માં 10 ઉમેરી એટલે કેટલા થશે 30 અને 30 માં 10 ઉમેરી છે એટલે થઈ જશે 40 40 માં 10 ઉમેરી એટલે 50 50 માં 10 ઉમેરી એટલે 60 થાય 60 માં 10 ઉમેરી એટલે 70 70 માં 10 ઉમેરી એટલે 80 અને 80 માં 10 ઉમેરી એટલે 90 90 માં 10 ઉમેરીશું એટલે થઈ જશે 100 શૂન્ય ની નીચે શૂન્ય ને 9 ને 1 10 તો 90 ની અંદર 10 ઉમેર્યા એટલે થઈ ગયા 100 100 માં 10 ઉમેરી 100 માં 10 ઉમેરી એટલે થઈ જાય છે 100 અને 10 આપણે આ અગાઉ સંખ્યા જ્ઞાન શીખ્યા હતા જે પૂર્ણાંક તેની અંદર આપણે આ વસ્તુ શીખવે છે 110 માં 10 ઉમેરી એટલે થાય 120 આ 10 10 ની ગણતરી જ છે 120 માં 10 ઉમેરી છે એટલે 130 પછી 140 150 160 170 180 અને 190 190 માં આપણે 10 ઉમેરીએ એટલે થઈ જાય છે 200 190 માં 10 ઉમેરીએ એટલે 0 ની 0 9 ને 1 10 ની પડી 0 1 ને 1 2 એટલે આ રીતે થઈ ગયા 200 એ રીતે આપણે અગાઉ આપણે કહી શકીએ છીએ 200 માં તો 190 માં 10 ઉમેરે એટલે 200 એ જ રીતે આપણે 200 માં 10 ઉમેરે એટલે 210 220 230 એ રીતે કરી શકીએ છીએ પછી 310 310 માં 10 ઉમેરે એટલે 320 પછી 10 ઉમેરે એટલે 330 340 350 360 370 380 390 અને 390 માં 10 ઉમેરે એટલે કે 400 આ રીતે તમે 10 10 ઉમેરી અને સાત સાઈડ ઉજ છે 10 10 ઉમેરી છે અને આગળની ગણતરી કરી શકો છો એ રીતે 400 500 600 આ રીતે લઈ શકીએ છીએ અહીંયા 710 આવશે 710 માં 10 ઉમેરે એટલે કે 720 પછી 730 740 750 760 770 780 790 અને 800 790 માં આપણે 10 ઉમેરીએ છીએ એટલે જો તમને પાછળની સંખ્યા ન ફાવતી હોય તો આ રીતે આપણે સરવાળો કરી શકીએ 0 0 9 ને 1 10 ની પડી 0 વધી આવી 1 7 ને 1 8 તો તમે આ રીતે 800 કરી શકો છો તો આ રીતે 10 10 ઉમેરતા જશો એટલે તમને સરળતાથી આવી જશે કારણ કે 10 20 30 આ રીતે સંખ્યા આવી છે અત્યારે આપણે 50 50 ની ગણતરી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ગણિત પાઠ્યપુસ્તકમાં પાના નંબર 18 પર આપણે 10 10 ની ગણતરી જોઈ હવે અત્યારે 50 ની ગણતરી કરવાની છે તો 50 ની ગણતરી કરીશું ત્યારે 200 માં 50 ઉમેરીશું એટલે કેટલા થશે 250 250 માં આપણે 50 ઉમેરીએ તો આ રીતે આપણે સરવાળો કરીને પણ કરી શકીએ છીએ શૂન્ય પાંચે પાંચ 10 ની પડી 0 વધી આવી 1 2 1 3 તો 300 થશે હવે 300 માં 50 ઉમેર્યા એટલે 350 350 માં 50 ઉમેરીશું એટલે કેટલા થશે 400 400 માં 50 ઉમેરીશું એટલે થશે 450 50 50 આપણે વધારતા જવાનું છે 450 માં 50 ઉમેરીશું એટલે થશે 500 500 માં 50 ઉમેરીએ એટલે 550 550 માં 50 ઉમેરીશું એટલે કેટલા થશે 600 600 માં 50 ઉમેર્યા એટલે 650
વાંદરાભાઈ છે જે કૂદકા મારી રહ્યા છે 50-50 ના, એટલે કે વાંદરાભાઈ 50 માં ગો અને ફટાફટ ચડો. તો વાંદરાભાઈ 50 માં 50 ઉમેરે એટલે 100 માં 50 ઉમેરે એટલે 150, 200, 250 એમ આગળ કરતા કરતા એ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 50 માં 50 ઉમેર્યા વાંદરાભાઈએ, એટલે 50 50 ને એમને કૂદકા માર્યા, તો 50 50 માં બીજા 50 ઉમેરે એટલે 100 100 માં 50 ઉમેરે એટલે 150 150 માં 50 ઉમેરે એટલે 200. આ રીતે 50 50 એ ફટોફટ ઘડતા ઘડતા ચડી જાય. તો 50 માં 50 ગણો અને ફટાફટ ચડો. તો આ રીતે આપણે 50 50 ઉમેરી અને ગણતરી કરી શકીએ છીએ. આ રીતે તમે કેટલે સુધી જઈ શકશો? આ રીતે તમે 50 50 ગણતા કેટલે સુધી જઈ શકશો? તમે કહી શકશો કે સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કેટલે સુધી આપણે જઈ શકીએ? આપણે ધોરણ 3 માં છીએ એટલે સંખ્યા જ્ઞાન આપણે કેટલે સુધી શીખવાનું છે? 1000 સુધી શીખવાનું છે. કેટલે સુધી શીખવાનું છે? 1000 સુધી શીખવાનું છે. તો તમે કેટલે સુધી જઈ શકશો? તો તમે શું કહી શકો છો કે અમે 1000 સુધી જઈ શકીએ, 1000 સુધી જઈ શકીએ. અને તેની સૌથી મોટી કઈ સંખ્યા છે? 1000 સુધી જઈ શકીએ છીએ એટલે સૌથી મોટી આપણે કઈ સંખ્યા પણ આવશે? તો સૌથી મોટી સંખ્યા પણ આવશે આપણી 1000. આ બધી ગણતરી કરીએ છીએ તો 1000 સુધી આપણે જઈ શકીએ છીએ અને સૌથી મોટી સંખ્યા પણ આપણી થશે 1000. તો વિદ્યાર્થી મિત્રો, આ ગણિતના પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 18 પર જે પ્રવૃત્તિ આપેલી છે એ તમારે ભરવાની રહેશે. અત્યારે 19 પર જે પ્રવૃત્તિ આપેલી છે, સંખ્યા જ્ઞાન આધારિત આપણે રંગ પૂરવાના છે. જે સંખ્યા લખેલી હોય અને એની અંદર જે રંગ કીધેલો છે આપણે પૂરવાનો છે. તો અત્યારે આપણે પાઠ્યપુસ્તકમાં રંગ પૂરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 19 પર આ રીતે આપેલું છે, સંખ્યાને રંગો, સંખ્યાને રંગો, જેની અંદર આ રીતે કોલમ આપેલું છે અને અલગ અલગ સંખ્યાઓ લખેલી છે. એ પછી નીચે છે, નીચેની સંખ્યાઓને ઉપરની આકૃતિમાંથી શોધો અને તેમાં તેમને રંગો. નીચે જે સંખ્યાઓ આપેલી છે અહીંયા, એને ઉપરની આકૃતિમાંથી શોધવાની છે અને પછી તેમાં રંગ પૂરવાના છે. તો અહીંયા લખેલી છે લીલો, લાલ અને પીળો. તો અહીંયા જે સંખ્યાઓ લખેલી છે એમાં કયો રંગ આવશે? લીલો. વચ્ચે આવશે લાલ અને છેલ્લે આવે છે એ પીળો. તો પ્રથમ સંખ્યા અહીંયા લખેલી છે 140. 140 સંખ્યા આપણે ઉપરની કોલમમાંથી શોધી અને એમાં આપણે કયો રંગ કરવાનો છે? લીલો રંગ કરવાનો છે. તો આપણે 140 શોધીશું. તો આ બધા કોલમની અંદર આપણે જોવાનું છે. તો 140 અહીંયા છે, અહીંયા હું ફક્ત ટીક જ કરું છું, લીલા રંગથી મેં ટીક જ કરેલું છે. તમારે એમાં રંગ પૂરવાનો રહેશે. હવે બીજી સંખ્યા છે 202. તો 202 ક્યાં છે એ આપણે શોધી અને એમાં આપણે લીલો રંગ કરવાનો છે. મેં ફક્ત ટીક કર્યું છે, તમારે પૂર્ણ રંગ કરવાનો છે. કારણ કે મારી પાસે પેન્સિલના રંગ નથી અને સ્કેચ પેન છે. સ્કેચ પેનથી આપણે રંગ પૂરીશું તો પાઠ્યપુસ્તકની અંદર ધબ્બા થઈ જશે. એટલે કે 202માં આપણે લીલો રંગ કરીશું. તો 202 અહીંયા છે જે તમારે રંગ પૂરવાનો રહેશે. હવે 261. તો આપણે જોવાનું છે કે 261 ક્યાં લખેલા છે. તો બધા જ કોલમની અંદર આપણે ઉપરથી જોતા જોતા આવીએ તો 261 અહીંયા છે, જેની અંદર તમારે લીલો રંગ પૂરવાનો. એ પછી છે 800. તો 800 ક્યાં છે? તો બધા કોલમમાં જોતા જોતા આપણે આવવાનું, એટલે આપણને ખ્યાલ આવી જશે કે 800 અહીંયા છે, ત્યાં આપણે લીલો રંગ કરીશું. પછી આવે છે 300 વત્તા 70 વત્તા 4. 70 ને 4 કેટલા થાય છે? 70 ને 4 74. અને એમાં 300, તો 70 300 70 અને 4. તો 70 ને 4 74 અને એમાં 300 ઉમેરેલા છે, એટલે કે 300 અને 74 કેટલી સંખ્યા બને છે આ મિલાવતા? તો 300 અને 74 સંખ્યા બને છે. તો આપણે 300 અને 74 શોધવાના છે અને એ પછી આપણે એની અંદર રંગ કરવાનો છે. તો આપણે ઉપરથી જોતા જોતા આવીશું. તો 374 અહીંયા છે, જેની અંદર તમે રંગ કરશો. હવે 600 વત્તા 50 વત્તા 6. 650 ને 6 કેટલા થાય છે? 50 ને 6 56. 600 અને 56. તો 656 આપણે શોધવાનું છે. તો 656 અહીંયા આવે છે. એ પછી છે 5 50 અને 100. 5 50 અને 100 છે, એટલે આપણે 100થી પ્રથમ ગણવાનું હોય છે. 100 50 અને 5. 50 ને 5 55. તો 100 50 અને 5 તો 155 થશે. તો 155 ક્યાં છે એ આપણે જોવાનું છે. તો ઉપરથી જોતા જોતા આવીશું
त्यारे अहीं 155 आ लाइन में आपेला नथी, परंतु अहीं छे तो आपणे त्यां कयो रंग करीशुं? लीलो रंग करीशुं। हवे आपणे बीजी कॉलम अहीं जोईशुं तो बीजी कॉलम में लाल रंग लखेलो छे, जेमां लखेलुं छे कि 54। केटला लखेला छे? फक्त अने फक्त 54 लखेला छे। 54 में आपणे लाल रंग लेवानो छे, तो 54 अहीं छे एटले 54 में कयो रंग पूरीशुं? आपणे लाल रंग। पछी लखेलुं छे 60, तो 60 क्या छे ए आपणे शोधी देवानुं छे। तो 60 अहीं आ कॉलम में जोईए तो अहीं 60 छे, ते आपणे लाल रंग करीशुं। पछी 195 केटला लखेला छे? 195, तो आपणे जोवानुं छे कि 195 क्या छे अने ए आधारे आपणे रंग करवानो छे। तो 195 अहीं छे जेमां आपणे लाल रंग करीशुं। 555 केटला कया छे? 555, तो 555 अहीं छे जेमां लाल रंग करीशुं। हवे छे 600 + 40 અને 2, તો 40 ને 2 કેટલા થશે? ચોગળ બગળ 42, તો 642 થશે। જે 642 આપણે શોધવાના છે એ કઈ જગ્યાએ છે? તો 642 અહીંયા છે, આપણે ત્યાં લાલ રંગ કરીશું। 100 + 70 અને 9, 70 ને 9 અગ્નેએંશી થાય, 180, તો 180 ક્યાં છે એ આપણે શોધી અને એમાં લાલ રંગ કરીશું, તો 180 અહીંયા છે। પછી 800 + 10, તો 810 કેટલા શોધવાના છે? 810, તો આપણે ઉપરથી જોતા જોતા આવીશું, તો 810 ક્યાં આપેલા છે એ આપણે જોઈશું, તો ઉપરના પહેલા કોલમમાં જ 810 આપેલા છે। એ પછી છે ત્રીજા નંબરની કોલમ અહીંયા, જેમાં પીળો રંગ કરવાનો છે। કયો રંગ કરવાનો છે? પીળો, તો પીળોમાં પહેલાં પ્રથમ જ લખેલું છે 445, 445, તો આપણે જોવાનું છે કે 445 ક્યાં લખેલા છે, તો આપણે અહીંયાથી જોતા જોતા આવીશું, તો અહીંયા કોઈ જગ્યાએ 445 આપેલા નથી, પરંતુ 445 અહીંયા છે એટલે ત્યાં આપણે પીળો રંગ કરીશું। 159 અહીંયા શું આપેલું છે? 100, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલા છે 16, કેટલા લખેલા છે? ફક્ત અને ફક્ત 16, તો આપણે જોવાનું છે કે 16 ક્યાં છે, તે 16 અહીંયા છે જેમાં આપણે પીળો રંગ કરીશું। એ પછી છે 159, તો 159 ક્યાં છે? તો 159 અહીંયા આવે છે, ત્યાં આપણે પીળો રંગ કરીશું। હવે છે 685, કેટલા છે? 685, તો 685 આપણે સંખ્યા શોધી દેવાની અને પછી એમાં રંગ કરવાનો છે, તો 685 અહીંયા આવ્યા। 600 + 90 + 9, તો 90 ને 9, 99, 699 શોધવાના છે, તો 699 અહીંયા આવશે એટલે આપણે ત્યાં પીળો રંગ કરીશું। 70 + 4, 70 ને 4 કેટલા થાય છે? 70 ને 4 74 થાય છે, તો 74 અહીંયા આપેલા છે જેમાં આપણે પીળો રંગ કરીશું। હવે આપેલું છે 1 + 90 + 80, તો 90 અને 80 કેટલા થાય છે? 90 અને 80, 80 ને 80, 160, 170 ને 171 થશે, કેટલા થશે? 171, તો 171 અહીંયા આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આ કોલમ જોઈ અને એ જે સંખ્યા છે ઉપર શોધવાની છે, અને જે સંખ્યામાં લાલ રંગ કીધો હોય, પીળો રંગ કીધો હોય અને લીલો રંગ કીધો હોય એ સંખ્યા મુજબ તમારે જોઈ અને એનો રંગ પૂરવાનો રહેશે। અને આ પાઠ્યપુસ્તકની અંદર તમારે પેજ નંબર 19 સુધી ક્લિયર કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો પાના નંબર 19 સુધી તમારે જે રંગ પૂરવાના છે એ, અને ખેલાડી કેટલા રન કરેલા છે, કેટલાનો કૂદકો માર્યો છે, 10-10ની ગણતરી, 50-50ની ગણતરી, એ રીતે પાઠ્યપુસ્તકની અંદર તમારે પૂર્ણ કરવાનું છે અને આનો અભ્યાસ ઘરે કરવાનો રહેશે। નમસ્કાર।